અહંકાર ભગ્ન નામ કારણો ક્યાં ક્યાં હોય, શું કામ અહંકાર ભગ્ન થતો હોય? એ જે કંઈ પોતાની જાતને વિશેષ માની બેઠો છે અને લોકો નીચો ગણે એટલે પછી અપમાન લાગે, એટલે પછી એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત થાય એટલે ભગ્ન થઈ જાય. અને હું છું જેવો જવા દો. હવે મૂળમાં વિશેષતાનો અહંકાર હોય, વિશેષતાનો હોય કે કોઈ પણ બહુ સાચાનો અહંકાર હોય, સારાનો અહંકાર, કંઈક પોતાની જાતને માની બેઠેલો છે અને માન્યતા ઉપર ઘા પડ્યા કરે એટલે અહંકાર પછી ભગ્ન થઈ જાય. અથવા કોઈ તિરસ્કાર કરે, તરછોડ મારે, કઈ જાતનો છે, શું કામ અહીંયા આવ્યો છે, તારા બાપનું છે, જાય થયું એટલે એકદમ ચીરાઈ જાય, મરવા દો. અને પછી પાંચેક જગ્યાએ અપમાન થાય ને, તિરસ્કાર થાય ને, તરછોડ વાગે ને, તો પછી કે હું ખરાબ જ છું, હવે મારે ક્યાંય જવું જ નથી, ડિપ્રેશન આવે ને, એ અહંકાર ભાંગી ગયો. એટલે કે કોઈને આપણે બહુ નવકલમોમાં ખાસ બોલીએ, કોઈનો અહમ ન દુભાય, દુભાવાય, દુભાવ પ્રત્યે ન અનુમોદાય, પરમ શક્તિ આપણે. કોઈ બધાને અહંક બહુ વાલો છે, એને હાનિ ના થાય ને એટલે અપમાન લાગી જાય, એટલે પછી એને બે આવું ના કરીએ તો સારું, મારી ઈચ્છા તને શું લાગે છે, ના જ કરવાનું હોય ને. ભાઈ એને કીધું ને તું આમ ના કરીશ તો કે હું કરીશ, આવ મને કહેનાર કોણ. અને આપણે કહે ને ભાઈ આવું ના કરીએ તો સારું, તને શું લાગે છે, એની પર ડિસિઝન છોડો ને, તો ના જ કરવાનું હોય, બરાબર તમારી. એટલે આ અહંકારને આક્ષેપ આપો કે આગ્રહ કરો કે કંઈક ભૂલ કાઢો તો અપમાન લાગી જાય છે. અને વિનંતી કરીને પછી તું વિચાર કરજે, મને આ બરાબર લાગતું નથી, તો હવે તને શું કરવું છે તું નક્કી કર. તો કે સારું નહીં કરું તો છોડી દે, બોલો. એટલે માનભેર એને છોડવું છે, અપમાનભેર છોડવું નથી. અને અપમાનનું પેલું કામ તો બાજુમાં રહ્યું ને, અપમાનનું દુઃખથી વેર બાંધી લે આપણી સાથે, અથવા તો ડિપ્રેશનમાં જતો રહે પોતે.